કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે ધોરણ 6માં સમાજમાં પાઠ 9 આપણું ઘર પૃથ્વી એમાં ભાગ પહેલો ભણીશું. તમે બધા જાણો છો કે આપણે સૌ પૃથ્વી ઉપર રહીએ છીએ, બરાબર? તો પૃથ્વી એ શું છે? તો એક ગ્રહ છે. એવી જ રીતે પણ આપણા બ્રહ્માંડમાં, આપણા સૌર પરિવારમાં આવા બીજા ઘણા બધા ગ્રહો છે, તો તેના વિશે આપણે જોઈશું. આપણે જ્યાં રહીએ છીએ એ આપણું ગામ અને ઘર, આ બધું શાની ઉપર છે? આવો પ્રશ્ન આપણને સૌને થાય. જવાબ બહુ સાદો છે કે મારું ઘર અને ગામ પૃથ્વી ઉપર આવેલું છે. એટલે પૃથ્વી આપણું વિશાળ ઘર કહેવાય. જે કેટલું વિશાળ છે તમે જાણો છો? તો ચાલો આપણા આ વિશાળ ઘર વિશે થોડુંક જાણીએ. તમને પણ એ જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે. તમને ખબર છે આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. આપણે પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. વળી પાછું આ સૌર પરિવાર એટલે શું? ચાલો હું તમને સૌર પરિવારની સમજ આપું. સૌર પરિવાર એટલે કે સોલર સિસ્ટમ. આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. એટલે સૂર્ય શું છે? તારો છે. પણ કઈ? તો મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે છે અને આપણી પૃથ્વી એમાંનો પણ એક ગોળો છે. આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? ગ્રહો. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી. સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશ લે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ગ્રહ હોય એને પોતાનો સ્વયં પ્રકાશ હોતો નથી, તે સૂર્યના પ્રકાશ ઉપર આધાર રાખે છે. સૌર પરિવારના ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે. આ બધા ગ્રહો મળીને આપણો સૌર પરિવાર કે સૌર મંડળ બને છે. એમાં યાદ રાખજો, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો આપણા સૌરમંડળમાં સમાવેશ થાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સૌરમંડળમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ અને ઉલ્કાઓ. તો ચાલો આપણા સૌરમંડળના પરિચય મેળવીએ. સૌપ્રથમ સૌરમંડળના મુખ્ય સભ્ય તરીકે સૂર્યનો પરિચય મેળવીએ. સૌથી પહેલાં સૂર્ય એટલે કે સન. સૂર્યથી આપણે પરિચિત છીએ. આપણા રોજના કાર્યની શરૂઆત સૂર્યોદયથી જ થાય છે. સૂર્ય સન્માનિત તારો છે. શું છે? સન્માનિત તારો છે. તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. એટલે કે આપણી પૃથ્વી માટે દાતા તરીકે કોણ ઓળખાય? તો સૂર્ય. સૂર્ય એ પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, સૂર્ય એ પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય તો 1000 કિલોમીટરના વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો પણ 107 વર્ષ નીકળી જાય. જો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ 1000 કિલોમીટરના વેગવાળા વિમાનમાં બેસો ને, 1000
તો પણ તમારે 107 વર્ષ લાગે એના ફરતા ફરવા માટે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિલોગ્રામ થાય તેનું વજન સૂર્યની સપાટી પર 28 કિલોગ્રામ થાય. એટલે કે અહીંયા આપણા કોઈનું વજન 1 કિલોગ્રામ છે તો એ સૂર્ય ઉપર જાય તો એનું વજન કેટલું થઈ જાય? 28 કિલોગ્રામ. કોઈનું અહીંયા વજન પૃથ્વી પર 10 કિલોગ્રામ છે તો સૂર્ય ઉપર એનું વજન 280 કિલોગ્રામ થઈ જાય. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? એટલે ડાયરેક્ટ ગુણ્યા 28 થઈ જાય એની આવે. આ ગુરુત્વાકર્ષણને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા હોય છે. એટલે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે બધા ગ્રહો તેની આસપાસ નિશ્ચિત અંતરે ચોક્કસ માપે ફરે છે અને તેની આસપાસ ફરે છે. પૃથ્વી તેનાથી 15 કરોડ કિલોમીટર દૂર. સાંભળ્યું વિદ્યાર્થી મિત્રો? સૂર્યથી આપણી પૃથ્વી કેટલા કિલોમીટર દૂર? 15 કિલોમીટર દૂર છે. આ 15 કરોડ કિલોમીટર. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે. એટલે કે 8 મિનિટ અને 15 સેકન્ડ સૂર્યનું કોઈ કિરણ આપણા પૃથ્વી સુધી પહોંચે છે, આપણે પ્રકાશ દેખાય છે ને, એટલે કિરણ પહોંચે તો એને કેટલો સમય લાગશે? 8.25 મિનિટ. એટલે કે 8 મિનિટ અને 15 સેકન્ડ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ફરીથી, તે પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. એનું ગુરુત્વાકર્ષણ બળ 28 ગણું છે અને તે આપણાથી 15 કરોડ કિલોમીટર દૂર છે અને તેના પ્રકાશને પહોંચતા 8.25 મિનિટ લાગશે. સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે. એની સપાટી છે હંમેશા કેવી હોય છે? અસ્થિર. તેમાં અનેક કિલોમીટર લાંબી પ્રજ્વલિત થતી અગ્નિજ્વાળાઓનો સમાવેશ થાય છે. અગ્નિજ્વાળાઓ. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ નાઇટ્રોજન છે ને સૌથી વધારે, તો સૂર્યમાં એવી સૌથી વધારે શું છે? હાઇડ્રોજન. તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉર્જા કહીએ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન અને હિલિયમની પ્રક્રિયાના કારણે પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે શું કહીએ છીએ? ઉર્જા. જેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ છે. સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે. તેથી સૂર્યને સજીવોના પાલક તરીકે ઓળખાય છે. સૂર્યને સજીવોના પાલક તરીકે ઓળખાય છે કેમ કે એની સૂર્યની ઉર્જાથી પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ વિકાસ પામી છે. એટલે પૂછાય કે સજીવોના પાલક કોણ? તો સૂર્ય. હવે આપણે ગ્રહોનો ટૂંકમાં પરિચય મેળવીએ. સૌરમંડળમાં કુલ 8 ગ્રહો છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી સૌર પરિવારમાં ટોટલ 8 ગ્રહો છે. એમાં સૌથી પહેલાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, પછી એ બધા આંતરિક ગ્રહો છે. જ્યારે ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન એ બધા બાહ્ય ગ્રહો છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આંતરિક ગ્રહો અને ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન બાહ્ય ગ્રહો છે. સૌર પરિવારના મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ ગ્રહો નરી આંખે જોઈ શકાય છે. કયા ગ્રહો? મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. તમે આખો વાળ યાદ રાખી લો તો એ ચાલે, ખાલી સોમ ભૂલતા નહીં, સોમ ભૂલી જજો અને રવિ, તેની માહિતી હોય તે જરૂરી છે. સૌથી પહેલાં બુધ વિશે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. મર્ક્યુરી આ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે. તે પીળાશ પડતા રંગનો છે. બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી. યાદ રાખજો, એને વાતાવરણ કે ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી આપણને બુધ
ग्रह सूर्योदय पहला अने सूर्यास्त बाद थोड़ा समय अवकाश में देखाय छे, एटले के आकाश में तमे सूर्य उगे अथवा सूर्योदय थाय सूर्योदय अथवा सूर्यास्त थाय एना थोड़ा समय बाद आपणने आकाश में देखाय छे। ते सौथी नजीकनो छे, सूर्यनी सौथी नजीकनो ग्रह छे, तेमा पीरास पड़ता रंगनो छे अने एमां वातावरण के उपग्रह नथी, याद राखजो उपग्रह नथी। शुक्र वेनस सौर परिवारनो सौथी चमकतो ग्रह, सौथी चमकतो ग्रह एटले शुक्र। ते कद अने वजनमां पृथ्वी जेवो ज छे, एनुं कद एवुं अने वजन एटलुं ज, जाणे पृथ्वीनो जोड़ियो भाई कोण? शुक्र। ते चळकाटमां ચંદ્રને મળતો આવે છે, તેને એક પણ ઉપગ્રહ નથી, બુધ અને શુક્ર એને ઉપગ્રહ નથી, તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ આવડવાને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી, કેમ કે એની આજુબાજુનો ગ્રહ વાયુ અને વાદળના પટ્ટા જ આવેલા છે। પૃથ્વી અર્થ શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે, પૃથ્વી ક્યાં આવેલી? શુક્ર અને મંગળ વચ્ચે। પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે, પોતાની ધરી ઉપર ત્યાં ને ત્યાં આમ ગોર ગોર કેટલે 24 કલાકમાં એક આંટો પૂરો કરે, જ્યારે સૂર્યની આસપાસ લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો, સૂર્યની આસપાસ ગોળ ફરવું હોય તો 365 પોતાની ધરી ઉપર ફરવું હોય તો ગોળ 24 કલાક। પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે છે, એટલે કે માત્ર આપણો જે કેવો ગ્રહ છે જ્યાં દિવસ રાત થાય છે અને ઋતુઓ જેવી ઘટના બને છે। પૃથ્વીને એક ઉપગ્રહ છે જેનું નામ છે ચંદ્ર, તમે ચાંદા મામા કહો છો ને, ચંદ્ર છે એ આપણો પૃથ્વીનો ગ્રહ છે। ચંદ્ર જોઈએ તો મૂળ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે, તેને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા તથા પોતાની ધરી પર પણ એક આંટો પૂરો કરતા આશરે 29.5 દિવસ એટલે 29.5 દિવસ લાગે છે, એને પૃથ્વીની ફરતે ફરતા પણ અને પોતાની ધરી પર ગોળ ફરતા પણ એક જ જેવા દિવસો લાગે છે, કેટલા? 29 દિવસ અને 5 કલાક। ચંદ્ર પર વાતાવરણ નથી, ચંદ્ર પર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના ઉપર જીવન નથી, ચંદ્ર પર પાણી પણ નથી અને વાતાવરણ પણ નથી, ચંદ્ર પરપ્રકાશિત છે। કેવું છે? પરપ્રકાશિત। ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે, એટલે કે ચંદ્ર જાતે આપણને દેખાતું નથી પણ ચંદ્ર ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે છે ત્યારે આપણને ચંદ્ર દેખાય છે। ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ વિશાળ મોટા ખાડાઓ પડી ગયા છે, એટલે કે ચંદ્રની સપાટી ઉપર આપણે જે ખરતો તારો નથી કહેતા, હા એ ખરતો તારો નથી પણ ઉલ્કા છે। શું છે? ઉલ્કા એટલે કે અવકાશમાં ફરતા પથ્થરો, મોટી મોટી હિમશિલાઓ જે ઉલ્કાપાત થતા એટલે કે પડતા નીચે પડતા તેની ઉપર ખૂબ વિશાળ મોટા ખાડા જોવા મળે, એને કહેવાય રવિ કલંકો। શું કહેવાય છે ને? રવિ। અહીં મૃત જ્વાળામુખી આવેલા છે, કેવા? મૃત, સક્રિય નથી। મંગળ માર્સ કહેવાય છે, મંગળ એ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે, કેવા રંગનો છે? લાલ। મંગળને આછું વાતાવરણ છે પણ કેવું છે? આછું। મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે, મંગળ ઉપર ઋતુ અનુભવાય પણ કેવી? પૃથ્વી કરતાં વધુ ઠંડી પડી જાય અથવા ખૂબ જ ગરમી પડે, તેને બે ઉપગ્રહો છે। વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, મંગળને બે ઉપગ્રહ છે। વૈજ્ઞાનિકો મંગળ ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે, આપણા જે વૈજ્ઞાનિકો છે એ મંગળ ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્ન કરી રહ્યા છે। હવે છે ગુરુ, સૌથી મોટો ગ્રહ અને જ્યુપિટર પણ કહેવાય, ગુરુ આછો પીરાશ પડતો સફેદ ગ્રહ છે,
ગુરુની આસપાસ વાયુનું વાતાવરણ છે, આગ્રહ ખૂબ ઠંડો હશે એવું મનાય છે. તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુને 79 ઉપગ્રહો છે, 79 ઉપગ્રહો છે, જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મતમતાંતર જોવા મળે છે. અમુક વધારે, અમુક ઓછા કહે છે. આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી મનોહર લાગે છે. તમે જ્યારે દૂરબીનથી જુઓ તો એની ટપકાવાળી સપાટી મનોહર લાગશે, એટલે જોવાની મજા આવી જશે. શનિ દેખાય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, જેને કહેવાય સેટર્ન. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે, એટલે કે ગુરુ પછીનો બીજા નંબરનો ગ્રહ શનિ. નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. એની આજુબાજુ તમે જો દેખી શકાય છે, અહીંયા દેખાય છે, એને શું કહેવાય? વલયો. બરાબર, જેથી એ સુંદર દેખાય છે. વલયોના કારણે તો જુદો તરી આવે, કેમ કે ત્યાં વધારે વલયો છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય, શનિને પાઘડીઓ ગ્રહ પણ કહેવાય. શનિને પાઘડીઓ ગ્રહ પણ. શનિને 62 કરતાં વધારે ઉપગ્રહ છે. એટલા 62 કરતાં પણ વધારે. સૂર્યથી દૂર હોવાને કારણે સપાટીનું તાપમાન ઓછું છે. હવે જોશું યુરેનસ. પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી દેખાતો પણ નથી. સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? વિલિયમ હર્સલ નામના ખગોળશાસ્ત્રીએ 1781 આ ગ્રહ શોધી કાઢ્યો, એટલે કે યુરેનસ ગ્રહ. ક્યારે અને કોણે શોધ્યો? તો ઈસવીસન 1781 વિલિયમ હર્સલે શોધ્યો હતો. આ ગ્રહ ખૂબ જ ઠંડો છે, કેમ કે તેની પાસે સૂર્યના કિરણો ખૂબ જ ઓછા પડે છે. ત્યારબાદ જોશું હવે નેપચ્યુન. આ ગ્રહ લીલા રંગનો છે. નેપચ્યુન ગ્રહ લીલા રંગનો છે. તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. તેના વાતાવરણમાં જેમ આપણે નાઇટ્રોજન છે, ગુરુને હાઇડ્રોજન છે, એવી રીતે નેપચ્યુનમાં લીલા મિથેન નામનો ઝેરી વાયુ છે. આ ગ્રહ ઉપર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આપણે 8 ગ્રહ વિશે જોયું, બરાબર. એમાં પેલો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોશું ઉલ્કા. કોઈ વાર તમે રાત્રે આકાશમાં તારા ખરતા હોય તેવું દેખાય છે ને? આપણે ઘણી વાર પિક્ચરોમાં પણ જોયું છે, તમે રિયાલિટીમાં પણ જોયું હશે. હકીકતમાં ખારો કોઈ આકાશમાં તારો ખરતો હોય તો તમને દેખાય છે? તો એ હકીકતમાં તારા ખરતા જ નથી. કોઈ દિવસ તારા ના ખરે. અવકાશમાં પરફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય. ફરીથી કહું છું, અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે. આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે છે. કેવું? ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે છે. વાતાવરણમાં પ્રવેશતા જ ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે. એટલે કે સીધું જ્યારે આપણા વાતાવરણમાં અંદર આવે ત્યારે આપણા ઘર્ષણના કારણે, વાતાવરણના ઘર્ષણના કારણે તે સળગી ઉઠે છે. આ વખતે આકાશમાં તેજ લીસોટો દેખાય તમને, તેને આપણે શું કહીશું? તારો ખર્યો એમ કહીએ છીએ. કેટલીક પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી પર પડી મોટા ખાડા પાડી દે છે. અમુક શિલાઓ એવી છે જે પૂરેપૂરી સળગતી નથી, મોટી જબર હોય તે સળગતા વાલ લાગે એના અંદર આવી જાય છે, અને જ્યારે કોઈ જગ્યાએ પડે છે તો ત્યાં મોટા ખાડા પડી જાય. ક્યારેક કોઈ સજીવ સૃષ્ટિ ઉપર પડે તો ત્યાં પણ એનું નુકસાન કરી શકે છે. મહારાષ્ટ્રનું કોયના સરોવર
આવી ઉલ્કા પડવાથી જ બનેલું હોવાનું મનાય છે. મહારાષ્ટ્ર જે છે ને આપણું રાજ્ય, તો એ રાજ્યમાં એક સરોવર છે કોયના, જે ઉલ્કા પડવાથી બનેલું છે એમ મનાય છે. સૌરાષ્ટ્રમાં ધજાડા પાસે આવી ઉલ્કા ખરી હતી જેનું વજન 40 કિલોગ્રામ જેટલું હતું. કેટલું? સૌરાષ્ટ્રમાં ધજાડા પાસે આવી ઉલ્કા પડી હતી જેનું નામ હતું, જેનો વજન હતો 40 કિલોગ્રામ. હવે જોશું વિદ્યાર્થી મિત્રો નક્ષત્રો. વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય. કોઈ એકલો તારો હોય કે તારાઓનો સમૂહ હોય એને શું કહેશે? નક્ષત્ર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર દેખાય છે. આમાં ક્યારેક હંસ જેવો તો ક્યારેક ગરુડ જેવો દેખાય છે. એના નામ જોઈએ તો અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્પ, આર્યા, સ્વાતિ જેવા તો કુલ 27 નક્ષત્રો છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પૂછાય કે કુલ નક્ષત્રો કેટલા, તો 27 નક્ષત્રો છે. કેટલા? 27. આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે. હવે તમારે આકાશમાં ચંદ્રની આસપાસ જોવું હોય તો એની સામે સળંગ જોઈ રહ્યો તો તમને દેખાય. નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રાખી શકાય છે. કેટલાક નામ તો શુભ કાર્યો સાથે યાદ રહી જાય છે, જેમ કે પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે. કયા નક્ષત્રમાં? પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે. આ વાત થઈ આપણા સૌર પરિવાર એટલે કે સૌરમંડળની. તમારે હજી આપણા ઘર એટલે કે પૃથ્વી વિશે વધુ જાણવાનું છે, ખરું ને? તો ચાલો આપણે આગળ જોશું. હવે જે પૃથ્વીનું સ્થાન અને આકાર, આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ. કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે. આપણી પૃથ્વી પણ આવો જ એક ગોળો છે, તેનો આકાર ગોળ છે. આપણે પૃથ્વીનો આકાર કેવો છે? ગોળ. તે બંને ધ્રુવોથી જોડી ચપટી છે. આપણા જે ધ્રુવો છે છેડા ઉપર એનાથી થોડી ચપટી છે. કેટલાક અવકાશશાસ્ત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે, તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે. ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં ગોટા ગોળા જેવી દેખાય છે. ચંદ્ર પરથી તમે જુઓ પૃથ્વી તો એકદમ મોટા ગોળા જેવી દેખાય છે. આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ, વળી આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ જ નાનકડો ભાગ હોય છે. આ કારણે પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આવી શકતો નથી. તમે ક્યારે તૂટી ગયેલું માટલું જોયું છે? તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈએ તો આખે આખું માટલું ગોળ હશે તેવો ખ્યાલ આવી શકતો નથી. આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જણાતી નથી. પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટોગ્રાફ ઉપરથી જાણી શકાય છે કે પૃથ્વીના ગોળ હોવા વિશે કોઈ શંકા રહી નથી. એટલે પૃથ્વી કેવી છે? ગોળ. જો દેખાય છે વિદ્યાર્થી મિત્રો આપણું પૃથ્વીનું અહીંયા ચિત્ર આપેલું છે, જે ઉપગ્રહ લીધેલી છે. પૃથ્વી દડા જેવી ગોળ નથી, પણ તે નારંગી જેવી છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, તે નારંગી જેવી ગોળ છે. પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવવૃત આગળથી થોડી ફૂલેલી છે. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, જે ધ્રુવ પ્રદેશો છે ત્યાં થોડી તે ચપટી છે અને વિષુવવૃત આગળથી થોડી ફૂલેલી છે. ધ્રુવ વૃત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો હોય છે, જે દેખાય છે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા. આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શક્યા છીએ. પૃથ્વીનો અભ્યાસ કરવા માટે
પૃથ્વીના ગોળાનો સાધન તરીકે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે. તેમાં ભૂમિખંડ, મહાસાગરો તથા મહત્ત્વના વૃત્તોના નામ પણ આપેલા હોય છે, જે આપણે આગળ જોશું કયા કયા વૃત્તો ત્યાં આવે છે. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે. પૃથ્વીના ગોળા ઉપર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો. પૃથ્વીના બે ભાગ, કેટલા? બે, એક ઉત્તર ધ્રુવ અને એક દક્ષિણ ધ્રુવ. પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે તમે જાણી શકશો. પૃથ્વી એક તરફ કેવી છે? થોડી નમેલી છે. તમે અહીંયા જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો, એના ગોળા ઉપરથી બરાબર. હવે છે ધ્રુવનો તારો. નામ સાંભળેલું ને વિદ્યાર્થી મિત્રો, તમે પહેલાં પણ આવી ગયેલું છે ધ્રુવના તારા વિશે. આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં અને એક જ સ્થળે દેખાય. ધ્યાન રાખજો, એક જ દિશામાં અને એક જ સ્થળે દેખાય છે. તો પછી એ તારાને શોધવું, ઓળખવા કઈ રીતે? તો આ ધ્રુવના તારાને સપ્તર્ષિ તારાના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે. કયા તારાઓની મદદથી? સપ્તર્ષિ તારા. કયા? સપ્તર્ષિ તારકના મદદથી. આ સપ્તર્ષિના આગળના બે તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે. ધ્રુવનો તારો કેવો હોય? તેજસ્વી. બસ એ જ ધ્રુવનો તારો છે. દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે. એ તારો જે દિશામાં દેખાય તે દિશા કહેવાય ઉત્તર દિશા. એટલે કોઈ તમે જગ્યા રણમાં ગયા હોય, સમુદ્રમાં ગયા હોય, વચ્ચોવચ હોય અને તમે જો દિશા ના જાણી શકતા હોય તો તમે ધ્રુવના તારાની મદદથી દિશા જાણી શકો, કેમ કે ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં હોય. આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં દેખાય છે. ધ્યાન રાખજો, ધ્રુવનો તારો ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે. તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી. ફરીથી કહું છું, તેની સ્થિરતા એટલે કે એક જ જગ્યાએ રહે છે અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી આપણે જોઈ શકતા નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલાવજો.